ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે ત્યારે તંત્રના જાહેરનામા છતાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો બેફામ વપરાશ અને વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને ચાઇનીઝ દોરીથી તાજેતરમાં કેટલાકના મોત પણ થયા છે. આજરોજ અમદાવાદમાં આવેલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચાઇનીઝ દોરી મામલે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરનારા આપણામાંથી જ કોઈ હોય છે અને જેથી તમામ ગુજરાતીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેમણે અપીલ કરી હતી અને આપણે વર્ષોથી જે રીતે ઉજવી રહ્યા છીએ તે પ્રમાણે ઉજવવા વિનંતી કરી હતી. તો બીજી બાજુ તેમણે પાલિતાણા મામલે જણાવ્યું હતું કે દાદાના પગલાં તોડનારને ઝડપી લેવાયો છે અને ગુજરાતમાં કોઈપણ ધર્મસ્થાન પર કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર વિરુદ્ધ સખ્તાઈ દર્શાવાશે. પાલિતાણા મામલે આજે સીટની રચના થશે અને એક પોલીસ ચોકી પણ બનાવાશે. સૌ ગુજરાતીઓને બે હાથ જોડીને અપીલ છે, વેચનાર ભી આપણામાંથી જ કોઈક છે, લેનાર ભી આપણામાંથી જ કોઈ છે અને પકડનાર ભી આપણી જ ગુજરાત પોલીસ. હું વેચનારને ભી કહેવા માંગુ છું કે કાયદો કાયદાનું કામ જરૂરથી કરશે. અમે ગુજરાતભરમાં આ બાબતે ખૂબ કડક પગલાં ભરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપી છે, પરંતુ ચાઇનીઝ દોરા લેનાર બી સૌ ગુજરાતના નાગરિકોને હું વિનંતી કરું છું કે આપણે સૌ આપણી જે પરંપરા છે એ પરંપરાને સારી રીતે ઉજવી શકીએ તે માટે વર્ષો વર્ષથી પૌરાણિક કાળથી આપણે જે આપણો ગુજરાતી આ માટે જે દોરો બને છે એનો ઉપયોગ કરો. ચાઇનીઝ દોરાનો ઉપયોગ જરૂરથી તમે લોકો ટાળો અને કોઈ બી ગુજરાતીએ ચાઇનીઝ દોરો ના ખરીદવો જોઈએ એવું મારી આપને સૌને બે હાથ જોડીને વિનંતી છે. કારણ કે આ ચાઇનીઝ દોરાથી આપણા જ વચ્ચેના અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ પાપમાંથી ક્યારેય આપણે ના બચી શકીએ. આપણે વિનંતી છે કે ચાઇનીઝ દોરાથી જરૂરથી દૂર રહે. આજે એ ટાસ્ક ફોર્સના નામ જાહેરાત કરી લેવામાં આવશે. એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર પૂર્ણ થઈ છે, આજે એ જાહેરાત કરવામાં આવશે. શેત્રુંજય બાબતની વાતમાં હું આપને કહેવા માંગુ છું કે જેને દાદાના જે પગથિયા અને જે પગલા હતા એ તોડેલા એ ગુનેગારને 28 તારીખે પકડી લેવામાં આવ્યા અને આપણે સૌએ જે દ્રશ્ય જોયા છે કે જે ગુરુ ભગવંતો જોડે અભદ્ર વ્યવહાર જે એને કરેલો હતો એને બી 386, 406, 420 ની કલમ મુતાબિક 31 તારીખે પકડી લેવામાં આવેલા. અને હું આપને વિશ્વાસ અપાવું છું ગુજરાતના કોઈ બી ધર્મસ્થળ તમામ જગ્યા પર લો એન્ડ ઓર્ડરની બાબતમાં કોઈ બી પ્રકારની ઢીલ છોડવામાં નહીં આવશે. એકદમ સખ્તાઈથી આ પ્રકારના લોકો જોડે વર્તવામાં આવશે. પાલિતનાની વાત છે, પાલિતનામાં તાત્કાલિક એક પોલીસ ચોકી, પોલીસનો સ્ટાફ આ પ્રકારના લોકોને દામી લેવા માટે ત્યાં એક ચોક્કસપણે એક ટીમ બનાવીને આની ઉપર કામગીરી આવનારા દિવસોમાં થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી જે કઈ માંગણીઓ આવી છે એ માંગણી પર તટસ્થ તપાસ થઈને તમામ વિષયો પર કોઈ બી વિષયની અંદર એકદમ ઊંડાણપૂર્વક જઈને તમામ લોકોને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સરદર્દ રૂપ પુરવાર થઈ રહી છે ત્યારે હાઈવે સર્કલ પર ટ્રાફિક સમસ્યાને લઈને જન આંદોલન